હવે આગળ વાત કરીએ તો 7 મહિના પહેલા 18 જાન્યુઆરી ના રોજ એક અત્યાધુનિક હોસ્પિટલ સજ્જ કરવામાં આવી અને તેનું ઉદ્ઘાટન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. પરંતુ આ જે હોસ્પિટલ છે, પેલું કહેવાય છે કે નવદાડા જ શોભે એવી રીતે આ હોસ્પિટલ હવે સામે આવી છે. અનેક કિસ્સા હોસ્પિટલના સામે આવ્યા છે અને ફરી એક વખત ભ્રષ્ટાચાર ફૂલી ફાલીને સામે આવ્યો છે. એસવીપી હોસ્પિટલના 4 ઓપરેશન થિયેટર આજે બંધ કરવાની ફરજ પડી છે. જણાવી દઈએ કે આ 4 ઓપરેશન થિયેટર કેમ બંધ કરવામાં આવ્યા, એનું કારણ એ છે કે જે પાણીની પાઇપલાઇન હતી અને તે આ ઓપરેશન થિયેટરમાંથી પસાર થતી હતી તેમાં લીકેજ સર્જાયું છે. કોઈ રિપેરિંગનું કામકાજ ચાલી રહ્યું હતું અને તેમાં આ લીકેજ સર્જાયું છે, જેના કારણે જે વરસાદી પાણીનો સંગ્રહ થયેલો હતો એ પાઇપ મારફતે ઓપરેશન થિયેટરમાં આવી ગયા અને 4 ઓપરેશન થિયેટર કરવા બંધ કરવાની ફરજ પડી. એ પણ જણાવી દઈએ કે આ હોસ્પિટલમાં 32 ઓપરેશન થિયેટર છે, 16 કાર્યરત છે, એમાં તો 4 તો હાલ બંધ કરવામાં આવ્યા. તો આજ બધી સમગ્ર એનાલિસિસ કરીશું મારા સહયોગી ભાવેશ રાજપૂત સાથે. ભાવેશ, જે રીતે વાત કરવામાં આવી કે 7 મહિના પહેલા 18 જાન્યુઆરીના રોજ બંગણા ફૂંકવામાં આવ્યા કે અત્યાધુનિક હોસ્પિટલ સજ્જ કરવામાં આવી છે, એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે, ફરી એક વખત ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, શું કહેશો? એના જે પ્રકારે હોસ્પિટલની આપણે વાત કરી રહ્યા છીએ, સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ છે અને 18 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ હોસ્પિટલને વિદેશમાં દેશ વિદેશમાં ક્યાંક ને ક્યાંક આ હોસ્પિટલના બણગા ફૂંકતી હોય છે અને આ હોસ્પિટલ વિશ્વની સૌથી સારામાં સારી હોસ્પિટલ હોય તે પ્રકારના બણગા જ્યારે કોર્પોરેશન ફૂંકતું હોય છે ત્યારે જે પ્રકારની બેદરકારીઓ સામે આવી છે, ખાસ કરીને જો વાત કરીએ તો 15 દિવસમાં 3 અલગ અલગ ઘટનાઓ જે સામે આવી છે, તેમાં પહેલી જે ઘટના છે 2 ઓગસ્ટે છતમાં પીઓપી તૂટી પડવાની ઘટના સામે આવી, તે બાદ 12 ઓગસ્ટે અને 16 ઓગસ્ટે, એટલે કે દર 4-5 દિવસના અંતરાળે જે પ્રકારની ઘટના સામે આવતી હોય છે. હોસ્પિટલમાં બિલ્ડિંગોમાં પાણી ટપકતું હોય છે દિવાળોમાંથી અને જેના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો છે, દર્દીઓ છે, તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે હાલની જો વાત કરીએ તો આ હોસ્પિટલમાં 32 ઓપરેશન થિયેટર છે, તેમાંથી અત્યાર સુધી ફક્ત 16 જ ઓપરેશન થિયેટર ચાલુ કરાયા છે અને તેમાં પણ આજે જ્યારે પાણી ભરાયા ત્યારે 4 ઓપરેશન થિયેટર બંધ કરી દેવા પડ્યા. એટલે કે ક્યાંક ને ક્યાંક જે દર્દીઓ ઓપરેશન કરાવવા માટે આવી રહ્યા છે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે આ બિલ્ડિંગ 750 કરોડના ખર્ચે બની છે તેમાં કોન્ટ્રાક્ટર અને જે બિલ્ડિંગને બનાવવાળા જે કર્મચારીઓ છે, જે પણ કોન્ટ્રાક્ટરને કંપનીના કોન્ટ્રાક્ટ આપ્યો છે, તે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને આ બિલ્ડિંગ બનાવાઈ હોય તેવું હાલમાં સામે આવી રહ્યું છે. કારણ કે જે પ્રકારની ઘટનાઓ છેલ્લા 7 મહિનામાં સામે આવી છે, જે ઘટનાઓની વાત કરીએ આપણે, પહેલાં પોપડું પડ્યું, પછી પાણી ટપકવાની ઘટના અને પાણી ભરાવવાની ઘટના, એટલે કે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે નગરપાલિકાની વાત કરીએ, કોર્પોરેશનની વાત કરીએ, જે કોન્ટ્રાક્ટરની વાત કરીએ, આ ત્રણેય વિભાગની ક્યાંક ને ક્યાંક કામગીરી મળતિયાની સાથે હોય એવું લાગી રહ્યું છે અને જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, 750 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આ મામલે જો આપણે વાત કરીએ તો એક તરફ એસવીપી હોસ્પિટલમાં મીડિયા કર્મીઓને પણ પ્રવેશ નથી આપવામાં આવતું, કારણ કે તેઓ એવું કહે છે કે દર્દીઓને હાલાકી પડશે, પણ ક્યાંક ને ક્યાંક તેઓ જે દર્દીઓની હાલાકી છે તે મીડિયા સુધી ન પહોંચે, મીડિયા સુધી વાત ન પહોંચે, એટલા માટે મીડિયાને પણ પ્રવેશ નથી આપતી. ખાસ કરીને જ્યારે પણ પ્રવેશ મેળવવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે કમિશનર પાસે લેટર ઉપર લખાઈને લાવો કે મીડિયાને અંદર આવવું છે, કઈ ચેનલમાંથી આવો છો, એટલે કે આ તમામ વાતો ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ પોતાની જે બેદરકારી છે તે છતી કરવા ન માંગતું હોય તેના કારણે મીડિયાની પણ પ્રવેશબંધી ઉપર પ્રતિબંધ લાવવામાં આવ્યું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. હિના, બિલકુલ ભાવેશ વાત કરીએ તો આ પહેલી ઘટના નથી. આ પહેલા 2 ઓગસ્ટના રોજ પીઓપીનું પોપડું ખરી પડવું, 11 ઓગસ્ટના રોજ જે 15માં માળે પાણી ભરાવો અને ફરી એક વખત 4 ઓપરેશન થિયેટર બંધ કરી દેવા, ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભીનું સંકેલવાની કોશિશ કરવામાં આવી રહી છે. એના જે પ્રકાર હજી તો પહેલો જ વરસાદ છે, હજી 7 મહિના જ થયા છે આ બિલ્ડિંગને તૈયાર થઈ અને લોકાર્પણ થઈ, ત્યારે 7 મહિનામાં એક જ મહિનામાં જ્યારે 3 આ પ્રકારની ઘટના બનતી હોય ત્યારે અમદાવાદમાં જો 15 થી 20 વરસાદ ખાબકે ત્યારે શું પરિસ્થિતિ થશે, ત્યારે હોસ્પિટલમાં જે દર્દીઓ છે, જે ઓપરેશન થિયેટરમાં દર્દીઓ છે, તેમની શું હાલત થશે, તે બધું વિચારવા જેવી અને ચિંતાજનક બાબત છે. કારણ કે આ તો ફક્ત એક જ વરસાદની વાત થઈ, હજુ તો ઘણા વરસાદ આવશે, ઘણા ચોમાસા આવશે, ઘણી વખત 10 ઇંચ કે 15 ઇંચ વરસાદ અમદાવાદમાં પડશે ત્યારે શું પરિસ્થિતિ થશે તે પણ એક ચિંતાનો વિષય છે. પણ અત્યારે તો ક્યાંક ને ક્યાંક 8 મહિનામાં જે 750 કરોડના કૌભાંડની આશંકાઓ જે સેવાઈ રહી હતી તે સાર્થક થતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ફક્ત એક જ મહિનામાં આ બિલ્ડિંગમાં પોપડા જ્યારે ખરી પડતા હોય, પાણી ટપકતા હોય ત્યારે આ બિલ્ડિંગમાં સિમેન્ટથી લઈને કોન્ક્રીટથી લઈને તમામ જે વસ્તુઓ મટીરિયલનો ઉપયોગ કરાયો છે તે ખરેખર કેટલું યોગ્ય છે તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે. ત્યારે ખરેખર આ બિલ્ડિંગમાં એફએસએલ તપાસ થવાની ખૂબ જ જરૂર છે. વાત કરીએ ધારાસભ્યની તો એમએલએ ઇમરાન ખેડાવાલાએ પણ આ અંગે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે અને આ બિલ્ડિંગમાં
કરોડોના ભ્રષ્ટાચાર થયા હોય તેવા આક્ષેપ પણ ઇમરાન ખેડાવાલા દ્વારા કરાયા છે. હિના વેગો ભાવે સમગ્ર માહિતી બદલ લે જોડાવા બદલ આભાર. તો જે રીતે વાત કરવામાં આવી હજુ તો થોડા સમય પહેલા જ જો વાત કરવામાં આવી 7 મહિના પહેલા જ આનું ઉદઘાટન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે અને મોટા બાણા ફૂંકવામાં આવ્યા છે, પરંતુ હાલ હોસ્પિટલમાં પોલમ પોલ જોવા મળી રહી છે.